रस्ता ऊपर के
બેઠો હતો તેણે
જાય છે અને બીજી બિલાડી છે જે એની પાછળ જાય છે અને બંને માટે રોટલા માટે ઝઘડો થાય છે. તો વાંદરો ક્યાં બેઠેલો હતો? ઝાડ ઉપર જે બેઠો બેઠો બધું જોતો હતો. બે બંને બિલાડીઓ ઝઘડતી હતી તે બધો જોતો હતો. તકનો લાભ લઈ ભૂખ કરતા વાંદરાભાઈ નીચે આવ્યા અને કહેવા લાગ્યા, બિલી બની તમે લડો નહીં, લાવો હું તમને રોટલો સરખા ભાગે વહેંચી આપું. વાંદરો રોટલો વહેંચી આપવા માટે ત્રાજવું લઈ આવ્યો. વાંદરો બહુ ચાલાક હતો. કેવો હતો? ચાલાક. તેને આની તકનો લાભ લીધો કે આ બંને ઝઘડે છે ને તો લાઈન હું જા અને હું જ ફિનિશ કરી જાઉં, બંનેના ભાગમાં આવશે નહીં. પણ વાંદરો કેટલો ચાલાક હતો કે ત્રાજવું લઈ આવે છે અને કહે છે બીલી બહેનને કે લાવો હું તમને બેને ત્રાજવાથી જોખીને તમને સરખો ભાગ કરી આપું છું. વાંદરાએ રોટલાના બે ટુકડા કર્યા, એક નાનો અને એક મોટો. વાંદરાએ બંને ટુકડા ત્રાજવાના પલ્લામાં મૂક્યા. મોટા ટુકડા વાળું પલ્લું નીચે નમ્યું. વાંદરાએ કહ્યું, એક ભાગ થોડો વધારે છે એટલે હું ખાઈ જાઉં છું. જો વાંદરો કેટલો ચાલાક છે. તેને શું કહ્યું? રોટલાના બે ટુકડા કર્યા. શું કહ્યું? બે ટુકડા કર્યા. એક નાનો કર્યો ને એક મોટો કર્યો. અને જે મોટો હોય એનું રાજગુરો નીચે જ નમે અને એને ચાલાકી એવી વાગી કે જે મોટો છે એ ટુકડો એવું થોડો એમાંથી ખાઈ જાય એટલે બંને સરખા ભાગ થઈ જાય. આમ કહી વાંદરાએ બટકું રોટલો ખાઈ લીધો. ફરીથી વાંદરાએ વજન કર્યો. હવે બીજી તરફનું પલું નીચે નમ્યું. ફરીથી વાંદરાએ બટકું રોટલો ખાઈ લીધો. આમ કરતા કરતા છેવટે રોટલાનો એક નાનો ટુકડો બચ્યો. વાંદરાએ કહ્યું, મારી મહેનતનો આ ભાગ તો મને મળવો જ જોઈએ. આમ કહી એ ટુકડો પણ વાંદરો ખાઈ ગયો. જો બંને બિલાડી બાકી હતી તો બે જો ભાગ પાડી લીધો હોત તો વાંદરો ખાત નહીં. પણ વાંદરાએ શું કહ્યું કે પાછા બેને ત્રાજવા નહીં થતો, પાછું બીજી બાજુનું ત્રાજવું નીચે નહીં હું એટલે એમાંથી બટકું ખાઈ લીધું, પોતે પોતાના મોઢામાં મૂકી દીધું. એમ કરતા કરતા શું થયું? એક જ બટકું ગયું. અને છેલ્લે વાંદરાએ શું કહ્યું કે આ તો મારી મહેનતનો ભાગ છે, હું તમને બેને ઝઘડો પ્રતિબંધ કરાવું છું અને રાજમાંથી બંનેને સરખા ભાગ કરી દઉં છું. એમ કરતા કરતા કશું વધ્યું નહીં. તો આ મારો મહેનત મેં કરી છે તમારા બે માટે, તો આ ટુકડો મારો. એમ કરીને વાંદરો ખાઈ જાય છે અને બંને બિલાડીઓ જોતી જ રહી ગઈ અને ત્યાંથી જતી રહી. આમ એ બે બિલાડીઓ લડાઈમાં ત્રીજો વાંદરો ખાવી ગયો. બે જણનો જ્યાં ઝઘડો થાય ત્રીજા જણ ત્યાં ખાવી જાય છે, ક્યારેય ઝઘડો કરવો નહીં. શું આમાંથી બોધ મળે છે? કે બે જણ જ્યાં ઝઘડતા હોય ત્યાં કોણ ખાવી જાય? ત્રીજો. બંને બિલાડીએ ભાગ પાડી લીધો હોત તો વાંદરાના ભાગમાં કશું આવત નહીં. બંને ઝઘડી પણ બંનેના હાથમાં કાંઈ આવ્યું નહીં. ચલો હવે તમને પ્રશ્ન પૂછું છું, બિલાડીઓ કેટલી હતી? વાર્તામાં બિલાડી કેટલી હતી? કોણ કહેશે? ગુડ. કેટલી હતી? બે હતી. બે. બે બિલાડીને એક દિવસ શું મળ્યું? શું મળ્યું હતું? તો રોટલીનો ટુકડો. વાંદરો રોટલાના ભાગ કરવા શું લઈ આવ્યો? શું લઈને આવ્યો વાંદરો? રાજવું. બિલાડીઓ કેવા રંગની હતી? કોણ કહેશે બિલાડી કેવા રંગની હતી? તો એ કાળી હતી અને એ પીળી હતી. આખો રોટલો કોણ ખાઈ ગયું? કોણ ખાઈ ગયું આખો રોટલો? કોણ ખાઈ ગયું? વાંદરો. કોણ ખાઈ ગયું? વાંદરો. હવે ક્યારે વસ્તુ હાટું કે ખાવાની ચીજ માટે કોઈએ ઝઘડો કરવો નહીં. બે વચ્ચે ત્રીજો બાળકી આવીને બધું લઈને જતો રહીએ. તો વાંદરાએ શું કહ્યું? બંને બિલીના ભાગમાં કશું આવ્યું નહીં અને જે બધો રોટલો હતો એ પૂરેપૂરો ખાઈ ગયો. તો આ ગીત વાર્તાનો આપણો લેક્ચર હતો. આ લેક્ચર આપણે અત્યારે પૂર્ણ કરીશું. ફરી મળીશું ત્યારે આગળ લેશું. બાય બાય.